દ્વારકામાં કોરોનામાં મોભીના મૃત્યુ થયા બાદ ઘરના 3 સભ્યોએ કર્યો આપઘાત. પત્ની તેમજ 2 પુત્રોએ સામૂહિક પિતાના મોત બાદ કર્યો આપઘાત. ગઈકાલે ઘરના મોભી જયેશભાઈ જૈનનું મૃત્યુ થયેલ હોય આઘાતમાં આખા પરિવારે કર્યો આપઘાત. સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી. ઘરના મોભી જયેશભાઈનું ગઈકાલે કોરોનામાં મોત થયા બાદ આખા પરિવારે દવા પી કર્યો આપઘાત. ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારના સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી. સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જ્યોતિ વિઠલાણી, સ્પીડ ન્યૂઝ 17, દ્વારકા. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.